राज्य में सौथी वधु सक्रिय जल अभियान बनासकांठाना डीसा में जोवा मळी रह्यु छे। જેમાં જળ અભિયાન અંતર્ગત ડીસા તાલુકાના સૌથી મોટા જીરંડા ગામે આવેલું 70 એકર જમીનમાં ફેલાયેલું ગુલાબસાગર તળાવ સહિત 15 તળાવ એક જ વરસાદમાં ભરાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ગ્રામજનો નવાનીના વધામણા કરે રાજ્ય સરકાર દ્વારા જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાની કામગીરી ચાલી, જેમાં ડીસા તાલુકાના જીરંડા ગામે આવેલા ગુલાબસાગર તળાવમાંથી ચાલુ વર્ષે સુજલામ સુફલામ અંતર્ગત પ્રથમ વખત 50,000થી વધુ મેટ્રિક ટન માટી ખોદવામાં આવી। આ તળાવ 70 એકરમાં ફેલાયેલું છે। ડીસા તાલુકાનું સૌથી વિશાળ તળાવ છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની દેખરેખ હેઠળ જળ અભિયાન અંતર્ગત આ તળાવ ઊંડું કરાયા બાદ પ્રથમ વરસાદમાં સંપૂર્ણ તળાવ ભરાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। આ ઉપરાંત જળસંચય અભિયાન અંતર્ગત ઊંડા કરાયેલા થેરવાડા, બાઈવાડા, જાવલ, વિઠોદર, જેરડા, કુચાવાડા, ગુંગળ, શેરપુરા, ધાડા, ધાનપુરા અને તાલેગઢ સહિત 15 ગામોના તળાવ પણ સંપૂર્ણ રીતે ભરાઈ જતા સમગ્ર ખેડૂત તાલમમાં ખુશીની લહેર છવાઈ જવા પામી છે। ગામોના તળાવ ઊંડા થતાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને આર્થિક રીતે પણ ઘણો ફાયદો થશે। તળાવમાં પાણી ભરાતા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, વેર હાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અમૃત દવે સહિત આગેવાનોએ ગામ લોકો સાથે નવા નિરામણ ધામણા કર્યા। બ્યુરો રિપોર્ટ, બરઠક્કડ, ડીસા।